નમસ્કાર સેવન ન્યૂઝ ઇન ન્યૂઝ માં આપનું સ્વાગત છે દવાગડિયા એક જમાનો હતો જ્યારે ફિલ્મો જોવા લોકો ફેમિલી સાથે જતા માણતા અને કંઈક નવું જાણતા હવે સમયની સાથે ટ્રેન્ડ પણ બદલાયો છે ફિલ્મો આધુનિક બની છે કલાકારો પ્રોફેશનલ બન્યા છે અને સમાજમાં અશ્લીલતા પ્રવેશ કરી છે કદાચ એ જ કારણસર એક મહિલા મંત્રીનું બયાન આવ્યું છે ફિલ્મોના દ્રશ્યો સમાજમાં હિંસક પ્રવૃત્તિઓ ફેલાવી રહ્યા છે આ વાત આમ જુઓ તો સાચી પણ છે ફિલ્મ ફેટિનિટીમાં તેને લઈને અસંતોષ છે તો એ જ વિષય પર જોઈએ રોડ સાઈડ રોમિયો ફરી એકવાર ફિલ્મો સામે આંગળી ઝીંધાય છે જી હા મહિલાઓની છેડતી અને સમાજમાં વધી રહેલી ઘરેલુ હિંસા મામલે કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ ફિલ્મોને જવાબદાર ઠેરવી છે મેનકા ગાંધીએ ફિલ્મ મેકરો અને જાહેરાતો બનાવનાર લોકોને અપીલ કરી કે તેઓ મહિલાઓને સારી છબી દર્શાવે જો કે આ મામલે કેટલાક ફિલ્મ મેકર્સે વાંધો વ્યક્ત કર્યો છે ફિલ્મોમાં રોમાન્સની શરૂઆત છેટી પ્રેમીની અભિવ્યક્તિ યુવતીને ઘેરવાની પ્રેમના પડતા પહેલા પ્રેમિકા સાથે અટકચાળ સિલ્વર સ્ક્રીનના અટકચાળાથી લોક માનસ પર આળસ રોંગ સાઈડ રાજુ ગુજરાતી ફિલ્મને એક તરફ નેશનલ એવોર્ડ મળતા જ ગુજરાતી દર્શકો જ નહીં ફિલ્મ મેકર્સમાં પણ આનંદનો માહોલ છે ત્યાં જ એક વિવાદ પણ ઉભો થયો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા માટે બોલિવૂડને જવાબદાર ઠેરવી છે ગોવા ફેસ્ટ 2017માં મેનકાએ આ વાત કરી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ફિલ્મમાં રોમાન્સની શરૂઆત છેડતી થાય છે એક વ્યક્તિ અને તેમના મિત્રો યુવતીને ઘેરી લે છે અને આગળ પાછળ ચાલે છે તેને નીચું દેખાડવામાં આવે છે ખરાબ રીતે સ્પર્શવામાં આવે છે અને બાદમાં તે મહિલા તેના પ્રેમમાં પડી ફિલ્મ મેકર્સ મહિલાઓની સારી છબી બતાવે મેનકા ગાંધીએ ફિલ્મ અને જાહેરાત મેકર્સને મહિલાઓની સારી તસવીર બતાવવાનો આગ્રહ કર્યો છે મેનકાએ ફિલ્મ મેકરો અને જાહેરાતો બનાવનાર લોકોને અપીલ કરી કે તેઓ મહિલાઓની સારી છબી દર્શાવે મેનકા ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકો અનેક પ્રકારે પ્રતિભાવ આપી રહ્યા છે અનેક લોકોએ આ નિવેદનની ટીકા પણ કરી છે કેટલાકે રમૂજ વૃત્તિમાં કહ્યું કે હવે ફિલ્મો ઉપર પણ પ્રતિબંધ મૂકી દો શું ફિલ્મિસ્તાન માનશે મેનકાની સલાહ ફિલ્મોમાંથી રોમાન્સ હટી જાય તો I'm talking about feature films in every language in India. You will find that romance almost always in every film starts with eve teasing. The man and his friends will surround a woman, be mean to her, trip her up, show her down, abuse her, do touch her inappropriately, and then slowly, slowly she falls in love with him. And then the rest of it is, you know, he fights with somebody or the other and then finally gets her. But always the medium starts with violence. And when we talk about films today, they're exactly the same as films of the 1950s in the same method in every regional or Hindi film. So maybe we could look at that and think that should we be using this medium to propagate violence? પર્યાવરણ અને એનિમલ્સ માટે અવાજ ઉઠાવનાર મેનકા ગાંધીએ આ અગાઉ પણ હોસ્પિટલોમાં સિઝેરિયન ડિલિવરીની સામે પણ મોરચો માંડ્યો હતો તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાને પત્ર લખીને હોસ્પિટલો પાસે સિઝેરિયન ડિલિવરીના આંકડાને સાર્વજનિક કરવાની માંગણી કરી હતી હવે સવાલ એ થાય છે કે મેનકા ગાંધીના આ બયાન પર બોલિવૂડ જ નહીં ટેલિવૂડ અને ફિલ્મિસ્તાન અમલ કરશે કે કેમ કારણ કે જો આધુનિક ફિલ્મમાંથી રોમાન્સ હટી જાય તો દર્શક વર્ગને આકર્ષિત કરવું અઘરું બનશે રિપોર્ટ સેવન ન્યૂઝ એન્ડ ન્યૂઝ એવું કંઈ છે નહીં કે ફિલ્મોના કારણે કે એવો પ્રોબ્લેમ થતા હોય એવું પછી ડિપેન્ડ દરેકના મેન્ટાલિટી પર છે કે દરેક શું વિચારે છે કે લેડી શું વિચારે છે કે મેન શું વિચારે છે એક એઝ અ ફિમેલ હું એવું નથી માનતી કારણ કે ફિલ્મો ખાલી ઇન્ડિયામાં નહીં આખા વર્લ્ડમાં બને છે અને ઇન્ડિયામાં જે ટાઈપની ફિલ્મો બને છે એના કરતા બી ઘણી બોલ્ડ અને ઘણી વધારે ઊંચા લેવલની મૂવીઝ વર્લ્ડમાં બીજે બધે બને છે તો એવું જરૂરી નથી કે ત્યાં પણ મહિલા ઉપર મૂવીઝ જોઈને અત્યાચાર થાય છે એનું પ્રમાણ ઇન્ડિયામાં વધારે છે એનું રીઝન એ છે કે મેન્ટાલિટી જે છે એ ચેન્જ કરવાની જરૂર છે પબ્લિકની
डिपेंड करता है कि फिल्म कैसी है, उसमें क्या दिखाया गया है, और इन्फ्लुएंस तो होते हैं लोग, और डिपेंड करता है लोगों के ऊपर कि वो क्या सोचते हैं महिलाओं के बारे में, किसी की मेंटेलिटी का क्या पता चले, वो क्या सोचते हैं अंदर से। इससे मुझे नहीं लगता कुछ खास असर पड़े, क्योंकि जो एजुकेटेड लोग होते हैं और उनकी अगर मेंटेलिटी अच्छी है तो वो इसको पॉजिटिवली लेते हैं, और जो नेगेटिव लोग होते हैं वो इसे नेगेटिवली लेते हैं। डिपेंड करता है कि आप पॉजिटिव हो कि नेगेटिव हो। રોંગ સાઇડ ફિલ્મમાં મારી સાથે વધુ વાતચીત કરવા માટે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં રુઝાન ખંબાતા, જે સામાજિક કાર્યકર છે, અને ડાયરેક્ટર રાજકુમાર, આપ બંનેનું ખૂબ જ સ્વાગત છે અમારી સાથે વાતચીત કરવા બદલ। સૌ પ્રથમ વાત કરી કે જે રીતે આપણે પેકેજ જોયું કે ફિલ્મોના કારણે અત્યારે અટકચાળા વધે છે, બધા વેલ્ડ પ્રોબ્લેમ્સ પણ શરૂ થાય છે, રાજ આપણે પૂછીશ કે આપને આ કેટલા પ્રમાણમાં યોગ્ય લાગે છે? અયોગ્ય છે, કારણ કે ફિલ્મોથી કોઈ ખરાબ કે ફેલાતું નથી, ફિલ્મો બધા જોઈ શકે છે અને એને માણી પણ શકે છે, એટલે ખોટું છે આ વસ્તુ। સુજાનજી આપને શું લાગે છે? ફિલ્મો વર્ષોથી વર્લ્ડમાં બની રહી છે, ઇન્ડિયામાં બની રહી છે, જે મહેતાજીએ કહ્યું બહુ જ સાચું કહ્યું, હું 100% અગ્રી કરું છું, પણ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે ખાલી ફિલ્મ નહીં, એડવર્ટાઇઝિંગ જે અમને કોઈ વાત સાચી છે, ટીવી સિરિયલ બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, આપણે એમાં પછી આવશું। પ્રાઇમર ફેશિયા જે બેઝિક વાત કરું, અત્યારે જે બીજી બહેનોએ કહ્યું, તમે હાઉસવાઈફોને પૂછ્યું, જે એક લિમિટ થી એક લેવલ પછી મેચ્યોર થઈ ગઈ છે, અત્યારે આપણે વાત યુથની કરી રહ્યા છીએ, 15 વર્ષ ને 18 વર્ષ છોકરો છે, પેલું અફેર કરવા જાય યા છેડતી હાઉસવાઈફ હોય એમના હસબન્ડો ના જાય, એટલે ધેટ હેઝ ટુ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન, આ લોકોને બોલવાથી ફરક નહીં પડે, પ્રૂફ આપી દઉં તમને, એટલે તમને ખબર પડી જાય કે ઘણી વાર પેપરોમાં, જાણે કે મને યાદ છે એક દુજે કે લીએ બન્યું હતું, તો પેલા જે સોકોલ લવર્સ હતા ઘરેથી ના પાડતા તો દુખી મારવા જતા હતા। પછી બીજું એક્ઝામ્પલ આપી દઉં કે પેલા બધા કોઈ સ્પાઈડરમેન, મને સ્પાઈડરમેન મૂવી જોઈને કોઈ સુપરમેન બનવા જાય, પછી આપી કઈક એક હિન્દુ બી કઈક હતો, હિન્દી સિરિયલ માં બી કઈક હતો, હ્યુમન જેવો શક્તિમાન, શક્તિ તો છોકરો એમાં જાન ગવાય છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું દર્શાવીએ છીએ, ઇટ ઇઝ અ વેર રિસ્પોન્સિબિલિટી, જાણે કે સારી ફિલ્મો બી છે, જાણે કે આજે તમે સવારે નામ શબ્દમ જો, અને આખા બધા અમદાવાદના પોલીસ ફોર્સ ને નામ શબ્દ, વુમેન પોલીસ ફોર્સ ને નામ શબ્દમ બનાવી, એટલે એવું નથી કે ફિલ્મો ખરાબ છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એ એક લક્ષ્મણ રેખા આપણા ડાયરેક્ટરોએ અને પ્રોડ્યુસરોએ ડ્રોપ કરવી પડશે, કારણ કે આપણે જે પબ્લિક ને કેટર કરીએ છીએ, હવે તમારું ખાલી રોકડી કરવાની ઈચ્છા હોય તો પછી તો મારે આમાં કઈ કહેવા જેવું નથી, અને અમે એવું ખાલી ડાયરેક્ટર પ્રોડ્યુસરને નહીં કહું, હું એક્ટ્રેસોને બી કહીશ કે જે રોકડી માટે કઈ કરવા તૈયાર છે, આઈટમ સોંગ આઈટમ નંબર, પણ અલ્ટિમેટલી જે આપણે કેમ કે સી ઇન્ડિયા ઇઝ અ ડાયવર્સ કન્ટ્રી, બરોબર છે, એમાં ડાયવર્સ લોકો છે, ભલે યુનિટી ની ઇન્ટિગ્રિટી ની યુનિટ ધેટ ઇઝ યુનિટી ઇન જસ્ટિંગ ડિસિમિલરિટી જે આપણે કહીએ છીએ, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે હવે આની પર લગામ નહીં મૂકશું, હજી તો બીજી વાત કે ખાલી આ લેડીઝ વાળી ની, હજી તો પેલી દારૂ વાળી વાત ની છે, તો અગર ઇટ ઇઝ ગોઈંગ ટુ હેમ્પર ધ સોસાયટી અને માઇન્ડસેટ, કોઈક બને કહું કે માઇન્ડસેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, તો માઇન્ડસેટ બને છે કેવી રીતે, ક્યાંથી બને છે? આધુનિક માઇન્ડસેટ બને છે, અને કહો છો ફિલ્મ માં કરો તો મેં અધિક કરૂંગા જી, એટલે હવે તમે બીજા 10 એક્ઝામ્પલ આપી સાહેબ આગળ વાત કરીએ જી, રાજ આપણે શું લાગે છે જે રીતે રુઝાનજી વાત કરી રહ્યા છે? આપે કહ્યું કે તમને અયોગ્ય લાગે છે, પણ રુઝાનજીને વાત પરથી એવું લાગે છે કે યોગ્ય હોઈ શકે, કઈ રીતના યોગ્ય હોઈ શકે? જે રીતે વાત કરી છે, શક્તિમાન ની વાત કરી, બીજા જે બેટ્સમેન ની વાત કરી, બીજા ઘણા બધા છે, ઘણી બધી વસ્તુ છે, એ મેન્ટાલિટી શું છે કે મેન્ટાલિટી, હા રાજી આપ મેન્ટાલિટી એ લોકો ઉપર જાય છે કે જે પબ્લિક છે, પબ્લિક ને શું ગમે છે, પહેલી વસ્તુ પબ્લિક ને જે ગમે છે એ પબ્લિક ને અમે બતાવીએ છીએ, ના 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 આ દિસ થિંગ જસ્ટ ડઝન્ટ વર્ક, કેમ તારે છે પહેલી ની મૂવી માં પેલો વોટ ચા વોટ વોટ ચા કામ મેરા રોજ કા, પબ્લિક ને નહોતું ગમતું, તમે નાના બાળકો માં, નાના બાળકો માં એ નખાયું કે ચાર વગેરે, પેલો નાનો બાળક બી છે ને, પેલો કલ્ચરલ શો કરે ને પેરેન્ટિંગ વિડીયો માં ચાર વોટ વોટ ચા ચાલુ કરી હતી, એટલે અમે તમે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ડાયરેક્ટરો એ જે ફિલ્મી ફિલ્મ બને છે એ કેવી રીતે પ્રેરિત, સોરી કેવી રીતે એને દેખાડે છે, કારણ કે તમે ઘણા જે ફેમિલી વાળા લોકો છે ઘણી વાર ચાલી જશે ત્યાંથી ઉઠીને, જે પ્રોબ્લેમ શું થાય છે એને જી એક મિનિટ પ્રોબ્લેમ એ થાય છે કે છોકરો છુપું ફિલ્મ જોય છે, પપ્પા મમ્મી તો નથી બતાવતા, પણ છોકરો પોતાના પેલા મોબાઈલ ફોન માં જઈને જોય છે, પ્રોબ્લેમ ત્યાં આવે છે, એટલે તમે કહો કે લોકો માંગે છે અમે આપીએ છીએ
છે ધેટ ઇઝ 100% રોંગ જી રાજ જે રીતે વાત કરીએ કે હાલ એ પ્રોબ્લેમ તો છે જ કે ફિલ્મ જોવું હોય તો માતા પિતા જોડે એક બાળક ના જોઈ શકે એવા સીનો એવા ચિત્રો બતાવવામાં આવે છે તો એ ક્યાંક ને ક્યાંક ખોટી વસ્તુ બી છે કે બાળકને શીખવાની વસ્તુ છે એ શીખી નથી શકતો ને ના શીખવાની શીખે છે તો શું કહેશો એવું થતું નથી કારણ કે જો એવું થતું હોત તો બધા સિનેમા ગ્રહ બંધ થઈ ગયા હોત ના પોઈન્ટ એટલો નથી ના ના તમારી વાત લોજિક ની ખોટી છે લોજિક એટલે ખોટી છે કે તમે નથી પિક્ચર આપણે જોયું હતું યાદ છે હું પોતાને ટેસ્ટ કરું મેં જોયું હતું અને તમે કીધું કે મેં વેસ્ટ સરસ ના લાગો કે એન્ટરટેનમેન્ટ 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 એટલે પછી બંધ નથી થવાનું તમે સમજો પણ કોઈ જાતે લગામ ઘરે કે કાર ઉઠીને પોકે આપણે પોર મેવા સુધી પોર મેવા સુધી પોકે છે પણ લગામ છે ને પોર પર તો બી લગામ નથી ઘરે લગામ છે તો બી આટલો પ્રોબ્લેમ થાય છે જી તો એ ઇટ ઇઝ વેરી ફિલ્મો થી કોઈ પ્રોબ્લેમ થતા નથી ફિલ્મો થી ઘણા પ્રોબ્લેમ થાય છે રાજ અજી રાજ તો મારી વાત કરી સોમ બેન કે પેલું સલમાન ખાન નું પેલું લાંબી વાળ વાળું પેલું તો બોલી કે તું બેન તો શું હતું ફિલ્મો પ્રેરિત નથી કરતી તમે આવું કરો ફિલ્મો ગલત હોત તો સેન્સર એના પાસે જ ના કરતું હોત પહેલી વાત છે કે સેન્સર બોર્ડ છે છતાં પણ એનો અસલી ચિત્ર આવે છે સાથે એક મૂવી સામે જોઈ નથી શકતા સેન્સર બોર્ડ ની એક લિમિટેશન છે એનો પણ એક ગાઈડલાઈન હોય ગાઈડલાઈન મને પહેલો જેને કે અત્યારે આ જે હતું જેને કે એક્ઝામ્પલ આમાં અશ્લીલ નહીં હતી અને આજે પેલા છો જે આપણે મેડમે બી કહી કે છોકરીને પેલો છેડે છે અને પહેલે પેલે છેડે આપણે શું પાછળ પાછળ જાય સ્ટોકિંગ કરે આપણે તેને સ્ટોકિંગ કહીએ છીએ એટલે એને થોડું આમ રિઝાવી જાય જાય નીચે બસે નીચે ઉભો રહે અને એવું બધું કરે કે આમાં સેન્સર બોર્ડ કેવી રીતે સ્ટોપ કરશે કે સેન્સર બોર્ડ તો કરી જ ના શકે ને હા કે કપડા કરીને ઉભો રહી ગયો તો સેન્સર બોર્ડ સ્ટોપ કરી શકે કે ભાઈ આ સેન્સર માં જાય એટલે પણ પોઈન્ટ ખાલી સેન્સર પોઈન્ટ નું નથી પોઈન્ટ પ્રોડ્યુસર ની મેચ્યોરિટી ની છે લાગે ડાયરેક્ટર ની સમજવાની પોઈન્ટ છે કે ભાઈ આપણે આવું દેખાડશું કાલ ઉઠીને છોકરા બી આવું કરશે છોકરા મારી રીતે છોકરીને છેડવા છેડવા યાર સ્ટોકિંગ કરવા પોતાનો પ્રેમ સોકર પ્રેમ વ્યક્ત કરવા જે પેલું નાનું બાળકા વાળું પ્રેમ હોય રમવા વાળો પ્રેમ હોય એવું કરવા માટે એટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અગર આપણે તેને કે આજે માની લો આજે આપણે સારી મૂવી જોઈ તો એ સારી મૂવી થી તમે એમ કહો ને કે લેટ્સ અ પેટ્રિયોટિક મોડર્ન મૂવી જોઈ જેમાં આર્મીઓ આર્મી ને એરફોર્સ બધું છે તો એનાથી લોકો પ્રેરિત થાય અલ્ટિમેટલી તો તમે હું બધા સમજીએ તો છીએ કે પિક્ચર થી માણસ પ્રેરિત થાય તો આપણે એ બી સમજીએ છીએ કે તેનો પાછળ પડે એવું દેખાડો સ્ટોકિંગ બતાવો ને આવું બાર જેવું દેખાડો તો પ્રેરિત તો બંને થાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે પેલું ખરાબ વાળું પ્રેરિત ના કરીએ અને પોઝિટિવ વાળું પ્રેરિત કરીએ શું કહેશો રાજ હું તો એ જ કહેવા માંગીશ કે જે ફિલ્મો આવી રહી છે એનાથી કોઈ ખરાબ મેન્ટાલિટી થતી નથી થાય છે રાજ સમજી ગયા કઈ જગ્યા એવું બન્યું છે કે આ પિક્ચર જેને આવું બન્યું છે એવું ઘણી વાર તમને ચાર એક્ઝામ્પલ તમને આપ
આપે જે રીતે ઉદાહરણ આપ્યા છે કે આવું થાય છે, હવે હું રાજજી ને એવું પૂછીશ કે એવું જોઈને એવું ના થયું હોય એવું કોઈ ઉદાહરણ આપો. ઘણી બધી એવી મૂવી છે કે જે નથી થયું, કયું થયું છે બતાવો તમે, કે આ સિનેમા જોવાથી આવું થયું છે, આ મૂવી જોવાથી આવું થયું છે. હું એ જ કહેવા માંગુ છું તમને, જેમ રુઝાનજીએ વાત કરી કે સ્પાઈડરમેન નું મૂવી જોઈને લોકો સ્પાઈડરમેન જેવું ફીલ કરવા માંડ્યા, તે નામનું મૂવી જોઈને વારી લાંબા કરવા માંડ્યા, અને છોકરીઓને પાછળ થઈ મેન્ટાલિટી મેન્ટાલિટી ની એ જ વાત છે. વાત કે પબ્લિક મેન્ટાલિટી કરે છે, મેન્ટાલિટી ઉપર જ કામ કરે છે. મૂવી જે રીતે બને છે એના ઉપરથી લોકો શીખે છે, અને તમે કહો છો ને ના પાડો છો, કે તમે એક સાઈડ એવું નહીં કહો છો કે મેન્ટાલિટી ઉપર જ છે, કામ કરે છે, લોકોનું મેન્ટાલિટી આવું હોય છે એટલે એવું સ્વીકારે છે, પણ પરંતુ પાછળ તમે એવું નહીં કહો છો કે એવું નથી. તો હવે એવું નથી તો ઉદાહરણ આપો. બધા એવા નથી હોતા ને કે મૂવી જોવાથી, અચ્છા બધા એવા નથી, 50% એવા લોકો હશે કે જેવું કરે છે તો એમની મેન્ટાલિટી છે, એ લોકો જોયે ને એટલે પ્રેરિત થાય, નેગેટિવ જોયે કે પોઝિટિવ જોયે, લોકોના માઇન્ડ રજીસ્ટર ના કરે, જોયે એટલે પ્રેરિત થાય, અને થાય કે મૂવી માં પેલા સલમાન ખાને સીટી મારી વાર વધારે અને છોકરીને પાછળ પડી, એટલે સારી ચીજ કહેવાય, સલમાન ખાને કર્યું એટલે અમે બી કરશું. હવે આજે એ લોકો કરે, હવે તમે જ કહો સાહેબ કે કોઈ બી સભ્ય સમાજમાં તમારી બેન હોય અને કોઈ છોકરો આવી ત્યાં વાળ લાંબા હોય, વાળ લાંબા બી ના ઘરે ટૂંકા બી હોય, એના ફ્રેન્ડો નીચે રોજ ઉભા રહેતો હોય, પેલી છોકરીને પાછળ પાછળ જતો હોય, મોટા ભાઈ પેલી સ્કૂલે જતો પાછળ પાછળ જતો હોય, તો કોઈને ગમે સાહેબ? તમે એના ભાઈ હો તો તમને ગમે? અને એ છોકરો કે ફિલ્મ ને સલમાન ખાન, કેમ કે સલમાન ખાન એના માટે હીરો છે, હીરો એ લોકો માટે આઈડલ છે. તમે સમજો ને વસ્તુ, બાળકો માટે આઈડલ થઈ ગયા. ભલે આપણે તમે એક મેચોરિટી આવી ગઈ, આપણા માટે આ એ ને ઓલો બધા નોર્મલ કહેવાઈએ, પણ એ લોકો માટે એ લોકો પોતા પોસ્ટરો છાપજો, ખબર છે? રૂબોમાં મોટા મોટા પોસ્ટરો હોય, સ્પોર્ટ્સમેન ના પોસ્ટરો હોય, ને એ લોકો રાતે પપ્પી ઝપ્પી આપીને બી સૂતા હોય કે મા મારો આઈડલ છે, મારો બે છે. અને જયારે આ બધું થતું હોય, એ જયારે એ સલમાન આવું કરતો હોય, તો વોટ નેચરલ છે કે એ લોકોને મનમાં આવે. હવે સલમાન ખાન શું કહે છે ખબર છે? ઇસમે ક્યાં હે મેરે કો તો રોલ મિલા થા, આઈ એમ ડુઇંગ જસ્ટિસ ટુ માય રોલ. હવે રોલ કોને આપ્યું? તો રોલ એક પ્રોડ્યુસર ડાયરેક્ટર કે જે આખું જેને ફિલ્મ બનાવી એને આપ્યો છે. એટલે હવે આપણે અગર આવી ટાઈપની ફિલ્મ ના બનાવીએ, અને આપણે જીવી છે, આપણે મેસે સારી ફિલ્મ બી બહુ બને છે, એમાં ના નથી, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એક આવી જાય કે ચલો બીજે જબરે સારી ફિલ્મ ના બને, બીજો આવા ગીતો ચાર બોટલ વોડકા યા પેલો બધા કેક દારૂ ના જ છે, તો ગીતો આવતા તો પરેશાન થઈ ગયા, તમે તો દારૂ ના ગીતો સાંભળી સાંભળી, અને છોકરાઓ તો બીજા હવે ખબર બી ના હોય વોડકા શું, એટલે પાછું ચાર વાર પૂછે કે મમ્મી અમારે વોડકા પીવું છે. This is what I am trying to tell you. કે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી વાત કરવા થિંક, લેટ અસ ગેટ ટુ સમથિંગ મોર ધેન ધેટ. બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે એડવર્ટાઇઝિંગ એજન્સી. એડવર્ટાઇઝિંગ એજન્સી માં પણ તો થોડી લિમિટ કંટ્રોલ આવી છે, ના તો પહેલા તો પેલા શેર્સ એટલે કંપનીના શેર્સ બી હતા કોઈ ને, ત્યારે બી છોકરી બતાવે, અને શેર જોડે છોકરીને શું લેવા દેવા છે, તો બી છોકરી બતાવી દઈએ, યા ઇલેક્ટ્રિક વાર એટલી પાઇપ વેચતો ને, પાઇપ સિમ્પલ ઇલેક્ટ્રિક વાર બે વેચતો ને, તમે છોકરી બતાવી દે, લેડી બતાવી દે, એકદમ ગ્લેમર આમ કરીને ઉભેલ લે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એડવર્ટાઇઝર્સ ને એવું છે કે છોકરી મૂકીએ એટલે ડન, આવું બધું આમ જેથી ગ્લેમરસ મૂકી દઈએ, આમ ટૂંકા ટેકા કપા કરીને, તો લોકો આકર્ષાય અને લોકો જુએ. એ મેન્ટાલિટી હતી. તમે જ્યાં મેન્ટાલિટી ની વાત કરો છો, તો એ મેન્ટાલિટી રાજજી જે રીતે રુઝાનજીએ વાત કરી, ટૂંકા ટૂંકા કપડા પહેરીને એડવર્ટાઇઝ માટે શો કરો, તો એની જરૂર શું છે? આપના મત મુજબ શું કહેશો? ટૂંકા કપડા તો શું છે કે અંદર જે કથા જે લખી છે, પણ એક વાયર સાથે ટૂંકા કપડા ની શું કથા? મેં નથી જોયું વાયર સાથે, મને બતાવો છે કઈ, એક બતાવો મને સર, ટૂંકા કપડા બતાયા હોય. બાળકો ઉપર આની વિપરીત અસર થાય છે. અચ્છા, તમે એને સુધારવા માટે હવે કેવા કરશો પ્રયાસો? મૂવી શું છે કે એક રીયલ લાઈફ છે, રીયલ નથી જી, ઠીક છે, એ રીલ લાઈફ છે, પણ એ રીલ લાઈફ થી જ લોકો પ્રભાવિત થાય છે, ઠીક ખોટું કરે છે, એ એની મેન્ટાલિટી છે. હું તમને હજી એક શબ્દ કહી દઉં છું, એ લોકોની મેન્ટાલિટી છે. મેન્ટાલિટી ચેન્જ કરવા શું કરશો? મેન્ટાલિટી ચેન્જ કરવા જે માર્કેટમાં થતું હશે થશે, માર્કેટમાં શું થાય છે? મેન્ટાલિટી ચેન્જ કરવા માટે માર્કેટમાં ફિલ્મો આવે છે, ફિલ્મોથી તો કશું જ નથી થતું, પેલી વસ્તુ. તો પછી ફિલ્મો બનાવવાનું કારણ શું? ફિલ્મો તો એન્ટરટેઇનમેન્ટ માટે બને છે. અચ્છા, એન્ટરટેઇનમેન્ટ માટે હોય છે, તો જે સારા સારા મોડેલ જેવા મૂવી છે એનું કારણ શું? મેસેજ તરીકે કેમ ના લઈ શકાય?
ઘણી બધી છે મેસેજ માટે, એ જે મેસેજ માટે છે એને જ મેસેજ માટે લેવાની, બાકીના મેસેજ માટે નહીં લેવાની, એવું કહો છો તમે? છોકરું નાનપણથી પોતાના ઘરમાં જોઈએ એની એક માઇન્ડમાં એક ઇમ્પ્રેશન આવી જાય કે ભાઈ આવું છે તો આવું થશે, આવું છે તો આવું થશે, એને એક મેન્ટાલિટી કહેવાય, એમાં ઇમ્પ્રેશનમાં મોટો થાય. હવે માની લો કે અગેન રિપીટ કરું છું, સલમાન ખાન લો યા વોડકા લો સુપરમેન લો, તો જયારે છોકરો જોઈને મોટો થાય એમાં મેન્ટાલિટી નથી આવતી, એને ઈચ્છા થાય છે. એનો એક નાના બાળકને હંમેશા મોટા જેવું કરે એવું એ જ કરે, એટલે કોપી કરવાની ઈચ્છા. તમને યાદ છે આપણે નાના હોઈએ આપણે કે ચચુ બેસ, તેવી કે ચચુ બેસ, એટલે એ ઈચ્છા થાય છે. એટલે અલ્ટિમેટલી જયારે ફિલ્મમાં જોવે છે તો એને એમ થાય છે કે ફિલ્મમાં થાય છે તું કહું, કારણ કે ફિલ્મ તો એકદમ ગ્લેમર છે અને ઇન્ડિયામાં તો એ જ છે કે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ હોય તો ફિલ્મ આવે ને પછી એટલે બોલિવૂડ આવે ને પછી ક્રિકેટ આવે, એ બંને જીત આપણા માટે ભગવાન. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ધેર સમ થિંગ ઇઝ સમ સ્ટ્રિક્ટ થિંગ્સ આર ટેકન એન્ડ સમ મેચ્યોર ડિસિઝન્સ આર ટેકન. હવે બીજો વાત કરી દો, આપણે ખાલી ફિલ્મ નવે એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીની બી આવી આવી આ જ ગોળગોળ ફરતી, જેને કે ઘણી આજકાલ તો ફિઝિકલ ફિટનેસની એડ આવે છે, બહુ બધી ગાડા ગેલી આવે છે, પણ લકીલી એડવર્ટાઇઝમેન્ટ માટે હવે છે ને બ્રોડકાસ્ટ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ એક નંબર આપ્યો છે કે ભાઈ તમને આમાં કંઈક બી હાનિ અને કંઈક બી ખરાબ લાગે તો તમારે કમ્પ્લેન કરવાની, એટલે ઘણી એડ હવે કમ્પ્લેન થાય છે ને એની સ્ટોપ થાય છે, એટલે ધેટ્સ અ પોઝિટિવ પોઈન્ટ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટીવી સિરિયલની, હવે આપણે વાત કરીએ ટીવી સિરિયલમાં. ખાલી હવે એકચ્યુઅલ ખાલી એવું નથી કહેતી કે બહેનો નાશલી, ઓકે મેનકાજીએ કહ્યું તો 100% સાચી વાત છે, પણ એ સિવાય બી જે રીતે બહેનોને પોર્ટ્રે કરવામાં આવે છે, તમે જોતા હશો તો ઘણી બહેનોને પેલી લુચ્ચી, પેલી સાસુ એવકાય, સાસુને અમજરા, મિલાવી પેલી પેલી કપેલી પેલી બધી પેલું પેલું લુચ્ચાઈ બધી શિસો છે કરવાની કે બરાબર લુચ્ચાઈ કરવાની છે આવી, એવું બી બતાવવામાં આવે છે. તો અલ્ટિમેટલી આ તો ઠીક છે, અત્યારે બીજા હસબન્ડ બેઠા તો ઘણી લોકો કહે કે બેન અમે કંટા લીધી હતી કે અમારા ભાઈ આવું શીખી શકીને પછી આવું કરવા લાગે છે, વિચ ઇઝ ઓલ્સો નેગેટિવ. હું આમ કેવા માંગુ છું, અત્યારે ખાલી એટલું ખાલી છોકરીઓને દર્શાવવાની જ વાત નથી કરતી, એવા બધા થોટ્સ આપવાનું બી નેગેટિવ છે. જે બીજી વાત કીધું જે બધા ઘણા લોકો કહે છે કે પેલી ક્રાઇમ પેટ્રોલ અને જે સાવધાન ઇન્ડિયા આવે છે એમાં તમે બતાવો છો કે બધા છોકરાએ કઈ કઈ રીતે પ્લાન કર્યો અને કઈ કઈ રીતે છોકરીને હેરાન કરી, આ ચોરી કરી, આ મર્ડર કર્યું. હવે આનાથી એક આપણે આપણે હવે તમે જે મેન્ટાલિટીની વાત કરો છો એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું કે નોર્મલી એવું થાય કે એ થોટથી એ બતાવવામાં આવે, જે પ્રોડ્યુસર ડાયરેક્ટરને એવો થોટ છે કે અમે બતાવશું એટલે લોકો ચોકન મારે, છોકરી ચોકન નહીં રહે કે હા છોકરો આવું કરશે દેટ મીન્સ એના મનમાં પાપ છે, લુચ્ચો છે, લેટ મી બી કેરફુલ, એટલે કે છે સાવધાન ઇન્ડિયા. પણ અનફોર્ચ્યુનેટલી ફ્રોમ ધ અધર પોઈન્ટ ઓફ વ્યૂ એવું બી થાય છે કે જે છોકરો જે આ જોય છે પ્લોટ છે હા એ તો અચ્છા પ્લોટ હે, મેં ભી એસા કરૂંગા, એટલે એને ભી એના પર આઈડિયા આવે છે કે મેં ભી એસા કરૂંગા, એટલે બોથ ધ સાઇડ્સ, એટલે ધેર શુડ બી ચેક્સ એન્ડ બેલેન્સીસ. હું જ કહેવા અમે નથી કીધું કે ટીવી બંધ કરી દો, ફિલ્મો બંધ કરી દો, નો, ધેર શુડ બી ચેક્સ એન્ડ બેલેન્સીસ કે આપણે આપણી પબ્લિક કેવી છે ને પબ્લિકને શું આપવું છે તાકી એ આપણે જે જે પોઝિટિવ વ્યૂઝ હોય જાય અને નેગેટિવ એક્શન સ્ટોપ થાય, ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું કહેશો રાજા? એમનું કેવું એવું છે કે ટીવી બધું ખરાબ જ બતાવે છે, ના એવું નથી, સાવધાન ઇન્ડિયા આવી ગયો, એવું નથી કે ટ્રેન પેટ્રોલ આવી ગયો, તો સારું કર્યું, સારું કર્યું, આટલું બધું બોલી ધેર ટુ બી ચેક્સ એન્ડ બેલેન્સીસ, ને પ્રોડ્યુસર ડાયરેક્ટ સાવધાન ઇન્ડિયા બતાવે છે કે ક્રાઇમ પેટ્રોલ બતાવે છે, તો એ પબ્લિક ને એવું નથી કે તમે આવું કરો. એક એક વાત કહીશ, સાવધાન ઇન્ડિયાની વાત, એક મેં એક મેં કીધું ને રાજભાઈ, મેં શું કીધું, મેં શું કે બિચારા પ્રોડ્યુસર તમને એ સમજાવું છું કે એ પબ્લિક ની મેન્ટાલિટી કે કારણ કે જે રૂરલ ક્રાઉડ છે આવું આવું વાળું ક્રાઉડ છે એને આ જોતું હોય છે, કારણ કે એને એવું થાય છે કે અમે આવું આ ક્રાઉડ ને આવું આવું કરશું તો અમારું ફિલ્મ વધારે હિટ ચાલશે, અને ત્યાં પ્રોબ્લેમ છે કે તમે જોવાનું અને તમારે સ્વાર્થ નહીં જોઈએ, અને જે આપણે આપણે વી શુડ બી ઓલસો સોશિયલ રિસ્પોન્સિબલ, જેને કે કારણ કે આ શું કહેવાય આ દારૂ વાળા બહુ બિઝનેસ છે તો બધા દારૂ ની ફેક્ટરી માંગી દેશે, નો વી હેવ ટુ બી સોશિયલ રિસ્પોન્સિબલ કે દારૂ ઇઝ નોટ ગુડ, કારણ કે તમે તો જો પેલે એટલે સત્ય છે, એટલે તો કોકેન ના ડ્રગ્સ કેમ બંધ થાય છે, કારણ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે આ હાનિકારક છે એટલે કંટ્રીએ બેન કર્યું છે. સિમિલરલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પોતાની આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી ખાલી પૈસાની લાલચ નહીં રાખીને કરવું, અને સેકન્ડ એટલે તો મેં ખાલી એના મેં તો હિરોઈન માટે નહીં કીધું કે હિરોઈનો પૈસાની લાલચમાં મોટી મોટી હિરોઈનો લાલચ પડતી ફેવિકોલ લગાવે અને ભગવાન જાણે શું શું કેવા કેવા ગીતો ગાય છે, ખાલી પૈસાને અમે લોકો ના કરવા જોઈએ, અને દે શુડ બી રિસ્પોન્સિબલ બીકોઝ હવે અત્યારે લોકો ફિલ્મ સ્ટાર આઈડલ છે, લોકોના આઈડલ બની ગયા છે, એટલે દે શુડ હેવ મોર રિસ્પોન્સિબિલિટી દેટ દે શુડ બિહેવ અને પુટ અ રાઈટ મેસેજ ટુ ધ પબ્લિક. જી,
રાજ જે રીતે કહે છે કે એક આઈડલ છે તો તમારું બી કોઈ આઈડલ હશે, તમે બી તમારા આઈડલની જેમ જ વર્તવા માંગતા હશો. તો બાળકોના બી આઈડલ હોય છે, હીરો હિરોઈન્સ, તો એમને પણ સભ્યતાપૂર્વક કામ કરવું જોઈએ એવું નથી લાગતું તમને? એમને સાવધાન ઇન્ડિયાની કે ક્રાઇમ પેટ્રોલની જે વાત કરી છે એમાં જે કહ્યું છે કે એ જોવાથી અમુક સુધરે છે, ચોકન્ના રહે છે, અને એવા જે મેન્ટલ છે, મેન્ટલ જેને શું કહેવાય, એ લોકો શીખે છે. પણ એ શીખવાની વાત નથી હોતી, સવાલ જ નથી. અમે એવું નથી કહેતા તમે આ કરો, અમે તો એ બતાવી રહ્યા છે કે તમે આ જો અને ચોકન્ના રહો, આ ના કરશો. જી રાજ અને રુઝાનજી, આપ અમારી સાથે વાતચીત કરવા બદલ આપ્યા, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો રોંગ સાઈડ ફિલ્મમાં વાત એવી મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક રાજજીએ કહ્યું કે સારી છે, એનામાં કોઈ ખોટું નથી, પણ રુઝાનજીએ જે પક્ષ મૂક્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક સાચો અને વ્યવસ્થિત દેખાઈ રહ્યો છે કે મેન્ટાલિટી જે છે એ ફિલ્મોથી બને છે અને ક્યાંક ને ક્યાંક એને સુધારવાની જરૂર છે. આ સાથે જ આટલું જ વિશેષ સમાચાર માટે જોયો 7 News. નમસ્કાર. Thank you.